कोरोना वैश्विक महामारी नो मामलो वात्र खाते आवेली फतेसी राव गायकवाड जनरल हॉस्पिटल एक कोविड 19 हॉस्पिटल जाहिर कराई। 30 वर्ष उपरांत ना समयगाळा थी चाले से हॉस्पिटल नजीवा दरे थती हती सारवार तो रोज नी 300 थी वधु वत थती हती ओपीडी। अरवली खेड़ा बालासिनोर वीरपुर लुणावाड़ा थी आवता हता दर्दीओ। डायलिसिस सर्जरी ऑर्थोपेडिक सहित तमाम प्रकार नी थती हती सारवार। कोरोना वायरस ने वैश्विक महामारी जाहिर करवामां आवी छे त्यारे सरकार द्वारा कोरोना दर्दीओने झड़पथी सारवार मळे ते माटे मोटाभागनी हॉस्पिटलोने कोविड 19 जाहिर करवामां आवी छे। त्यारे अरवली जिल्लाना बायड तालुकाना वात्र खाते आवेली फतेसी राव गायकवाड हॉस्पिटलने पण कोविड 19 हॉस्पिटल जाहिर कराता अन्य सारवार ठप थई जता गरीब अने मध्यम वर्गना दर्दीओनी हालत कफोड़ी बनी छे। बायड तालुकाना वात्र खाते आवेली फतेसी राव गायकवाड जनरल हॉस्पिटल अंदाजे 30 વર્ષથી પણ વધુ સમયગાળાથી આ વિસ્તારના તેમજ આસપાસના 50-60 કિલોમીટર જુદા જુદા પ્રકારના દર્દીઓ અહીં સારવાર માટે આવતા હતા। સાથે જ આ વિશાળ હોસ્પિટલમાં ડાયાલિસિસ પ્રસૂતિ સર્જરી સહિત તમામ પ્રકારના રોગોની સારવાર નજીવા દરે મળી રહેતી હતી। આ ઉપરાંત ઇમરજન્સી સારવાર પણ ઉપલબ્ધ હોવાના કારણે જિલ્લાને અડીને આવેલા બાનાસિનોર કપડવંજ લુણાવાડા વીરપુર સહિતના વિસ્તારોમાંથી પણ લોકો દવા લેવા આવતા હતા। પરંતુ છેલ્લા જ્યારથી કોરોના વૈશ્વિક મહામારી જાહેર થતાં આ હોસ્પિટલ ચાલતી તમામ સેવાઓ બંધ થતાં ગરીબ મધ્યમવર્ગી લોકોને સારવાર માટે મહા મુસીબતો પડી રહી છે। ખાનગી હોસ્પિટલોના મોટા મોટા બિલના કારણે ગ્રામ્ય વિસ્તારના લોકો પૂરતી સારવાર કરાવી પણ શકતા નથી, ત્યારે વાત્રકના સ્થાનિક લોકો જનરલ સારવાર થાય તે માટે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવા આવે તેવી માંગ કરી છે। બીજી તરફ આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ આ મામલે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો, તો હાજર ડોક્ટરો પણ એપિડેમિક એક્ટ લાગુ હોવાથી મૌખિક વાત કરી હતી। સુનિલસિંહ પરમારનો રિપોર્ટ, બીજી ન્યૂઝ, અરવલ્લી। મારું નામ હિતેશ કુમાર ડાયાભી પટેલ, વાત્રકનો રહેવાસી છું અને સોશિયલ વર્કર છું। છેલ્લા 3 માસથી કોરોનાના લીધે કોવિડ 19ના લીધે આપણે વાત્રક હોસ્પિટલ જે 60 વર્ષથી એકદમ દુકાળ ચાલતી હતી, આજુબાજુના 50 ગામડા જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો અહીંયા આગળ તમામ પ્રકારની સારવાર કરી રહ્યા હતા એ લોકોને 3 મહિનાથી બંધ હોવાથી હવે પ્રાઇવેટની અંદર બીજે કોઈક જગ્યાએ જવાના તકલીફ પડે છે અને વધારે પૈસા ખર્ચવાના થાય છે। તો સરકારને અમારું એક નમ્ર વિનંતી છે કે સત્વરે આનું નિવારણ કરે અને કોરોનાના લીધે જે કોવિડ 19માં હોસ્પિટલને જે ફાળવણી કરી છે તો એક ભાગ ઉપલો જે 3 માર છે એમાંથી ઉપલો જે બીજા નંબરનો માર ખરો એ કોરોનામાં લઈ લે અને નીચે ધમધોકાળ હોસ્પિટલ ફરી ચાલુ થાય એવી અમારી આશા છે।